કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 16 નવેમ્બર શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાકિસ્તાની આતંકીઓ સમુદ્ર માર્ગે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. આઈબી આ અંગે ઇનપુટ આપ્યા છે. જામનગરના દરિયા કિનારે પણ શંકાસ્પદ હિલચાલના અહેવાલ છે. સિક્કા જેટીએથી વિદેશી શિપના ક્રૂ મેમ્બરની અટકાયત કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ તથા જામનગર જિલ્લા પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. હજુ આ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તંત્રની દોડધામથી સ્થિતિ ગંભીર લાગી રહી છે. જામનગરમાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેસમાં એક યુવતીનું મૃત્યુ થયું છે. 23 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનબેન ભારમલની તબિયત લથડી હતી. તેણીને હોસ્પિટલ લઈ જઈ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. રિપોર્ટ આવે એ પહેલા જ યુવતીનું મૃત્યુ થઈ ગયું હતું. જામનગરમાં ઓસવાડ કોલોનીમાં ફાયરિંગ થયું હતું. પ્રોફેસર ડોક્ટર પરસોત્તમ રાજાણીની કાર પર ફાયરિંગ થયું હતું. આ પ્રકરણમાં ભૂમાફિયા જયેશ પટેલ તથા કોર્પોરેટર અતુલ ભંડેરીનું નામ ખુલ્યું હતું. પોલીસે ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની ધરપકડ કરી છે. પોલીસે કોર્પોરેટરના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકાર સહાય આપવામાં વિલંબ કરી રહી છે, જે મુદ્દે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જામનગરના આમરા ગામના ખેડૂતોએ મગફળી તથા કપાસનો બગડેલો પાક સળગાવ્યો હતો. ખેડૂતોએ પાકની હોળી કરી સરકાર પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જામનગર શહેર ભાજપ સંગઠનમાં સતત બીજા દિવસે હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. વોર્ડ અનુસાર પ્રમુખ મહામંત્રીઓની વરણી થઈ છે. વોર્ડ નંબર 9ના પ્રમુખ પદે ભાવેશભાઈ કોઠારી તથા વોર્ડ નંબર 10ના પ્રમુખ પદે રાજેશભાઈ નાનાણી નિમાયા છે. વોર્ડ નંબર 11ના પ્રમુખની જવાબદારી રવુભાઈ ગઢકાને સોંપવામાં આવી છે. વોર્ડ નંબર 14માં નાનજીભાઈ નાખવા તથા વોર્ડ નંબર 15માં જયેશભાઈ ઢોલરિયા પ્રમુખ બન્યા છે. વોર્ડ નંબર 5, 13 અને 16માં હોદ્દેદારોની નિમણૂક હજુ બાકી છે. દિલ્હી તથા NCRમાં પ્રદૂષણે હદ વટાવી છે. AQI 700ની ઉપર ચાલ્યો ગયો છે, એટલે કે વાયુ પ્રદૂષણ અત્યંત ઘાતક તબક્કામાં છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપીના મુખ્ય સચિવોને ઠપકો આપ્યો છે. ચીનમાં પ્રદૂષણ રોકવા એર પ્યુરિફાયર ટાવર બનાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પણ એક પ્યુરિફાયર ટાવર લગાડવા આદેશ આપ્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલા.